માત્ર 2 ઇંચ વરસાદથી વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું છે. શહેરના અકોટા ગામમાં તો તરાપા ઉપર બેસીને બાળકોને શાળાએ જવું પડે તેવો ઘાટ સર્જાયો હતો. વડોદરામાં મેઘરાજા દ્વારા ધીમી ગતિએ તો ક્યાંક પૂર ઝડપે આગમન થઈ રહ્યું છે. શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે નોકરી ધંધા ઉપર જતા લોકો અટવાઈ ગયા હતા. વડોદરાનું અકોટા ગામ તો બેટમાં ફેરવાઈ ગયું હતું. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ઉપર અસર પડી હતી. વિસ્તારમાં ઠેક ઠેકાણે ભરાયેલા પાણી અંગે સ્થાનિકોએ વારંવાર તંત્ર સહિત વિસ્તારના રાજકીય પદાધિકારીઓને રજૂઆતો કરી હતી, પણ પરિસ્થિતિ જેસે તે જ રહી છે. 2 ઇંચ વરસાદ જ વિસ્તાર બેટમાં ફેરવતા સ્થાનિક વિદ્યાર્થીઓને શાળામાં પહોંચવા તરાપાનો સહારો લેવો પડ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જણાતો હતો. કોટા ગામ સર્કલની પાસેનું નીચાણવાળો વિસ્તાર છે અને રોડ મેઇન એક જ રસ્તો છે. એ રસ્તા પર સરકારી સ્કૂલ બાજુમાં આવેલી છે, મદ્રેસો છે મોટા પાયે. એ મદ્રેસામાં છોકરાઓને જવા માટે તકલીફ પડે છે, સ્કૂલની મેં જવા માટે તકલીફ પડે છે. વારંવાર રજૂઆત કરતો બી આ પાણીનો કોઈ નિકાલ નથી. ત્યાર પછી કોર્પોરેશનનું તમે તરાપો જોઈ શકો છો, એ તરાપો અમને આપેલો છે કે ભાઈ આવું કંઈ થાય તો એની મેં સ્કૂલના છોકરા બેહાડો અને પેલી બાજુ છોડ દો. એટલે આ રીતનું કામ કોર્પોરેશન અમને બતાવી રહી છે અને તરાપો મીકીને જતા રહ્યા છે કે ભાઈ આવી રીતે કરો, પાણી ભરાય એટલે આવી રીતે કરી નાખો, 2 કલાક પછી 3 કલાક પછી પાણી ઉતરી જાય એટલે તમારું કામ થઈ ગયું. એટલે આ રીતનું કોર્પોરેશનનું કામકાજ છે જે બધું દેખાઈ રહ્યું છે લાઈવ. બહુ ટાઈમથી ભાજપ સરકાર છે, પણ અત્યાર સુધી અમારા વિસ્તારની મેં કોઈને પણ એ ખબર નથી. નાનું છોકરાને લઈ લો કે 50 વર્ષના માણસને પૂછી જુઓ કે ભાઈ તમારો કોર્પોરેટર કોણ, ખબર નહીં. નામ જ ખબર નથી. તમારો ધારાસભ્ય કોણ, ખબર નથી. કેમ કે કોઈ દિવસ આવ્યા હોય તો અમને ખબર હોય ને, એ લોકો આવ્યા જ નથી. બસ ઇલેક્શન આવે એટલે થોડા ઢોલ નગારા વાગે તો અમને ખબર પડે કે ભાઈ ઇલેક્શન છે. પછી ચૂંટાયું ત્યારે ખબર પડે કે હા આ કોર્પોરેટર ચૂંટાયો, આ માણસ હતો. ત્યાર પછી 5 વર્ષ સુધી એમની તિજોરીઓ જ ભરે છે અને કોઈ દેખાતું નથી. ને આ દેખાઈ રહેલું છે કે અમારા ગામની પોઝિશન કે કઈ રીતની પરિસ્થિતિ છે. સ્માર્ટ સિટી કહેવાતા વડોદરામાં પાણી ભરાવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવાના બદલે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તરાપાનો ઉપયોગ કરવાની સલાહ બીએમસી દ્વારા અપાયાની વાત સ્થાનિકોએ કરી હતી. પૂર્વ કાઉન્સિલર ઇમ્તિયાઝ પટેલ દ્વારા પણ તંત્ર પ્રી મોન્સૂન કામગીરી તો કરી છે, પણ ટેકનિકલ રીતે કામગીરી ન થતા આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી કહી પાલિકાની નિષ્ફળ કામગીરી સામે આક્રોશ થયો હતો. આ કોટા ગામ છે અને લગભગ 7-8 વર્ષ પહેલા એવું કહેવાતું કે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અકોટા, એવી રીતે લોકો ઓળખતા હતા. પણ છેલ્લા 7-8 વર્ષથી પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે આ ગામમાં થોડોક પણ વરસાદ પડે તો પાણી ભરાઈ રહે છે અને લગભગ 2-3 કલાક પછી એ ઉતરે છે અને આવવા જવાનો મુખ્ય માર્ગ જે છે એ બંધ થઈ જાય છે. અને આ ગામમાં મિક્સ વસ્તી છે, હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા મિક્સ છે અહીંયા. એનું કારણ એ છે કે પ્રોબ્લેમ એ છે કે અમે વારંવાર રજૂઆત કરી છે કે વરસાદી ખાંસમાં થઈને પાણી બ્રિજ તરફ જાય છે, બ્રિજથી સામે નીચે ઉતરીને વિસામતી નદી તરફ જવાનું. પણ જે રેલવેનો જે પુલ આવે છે એ રેલવેમાં નાળામાંથી પાણી જે જવાનું હોય છે ત્યાં રેલવે તરફથી કોઈ કામ થયું ત્યારે એટલો ભાગ ઊંચો કરી દીધો હશે એ લોકોએ, જેના કારણે પાણી બેક મારે છે અને આ પરિસ્થિતિનું દર વર્ષે નિર્માણ થાય છે. તંત્ર તો દર વર્ષે આવે છે, પ્રી મોન્સૂનની કામગીરી કરે જ છે. પ્રી મોન્સૂન એટલે જ્યારે ચોમાસા આવવાનું હોય ને એટલે આખા વડોદરા શહેરમાં એ લોકો પ્રી મોન્સૂનની કામગીરી કરે જ છે, પણ ટેકનિકલી જે કામ કરવાનું હોય છે એ નથી કરતી. તંત્ર નિષ્ફળ છે. છેલ્લા 7-8 વર્ષથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા. ધારાસભ્યો, કોર્પોરેટરો બધાને રજૂઆત કરવામાં આવેલી છે, પણ કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં હજુ સુધી આવ્યું નથી.